આપણે ચારણો છે, શક્તિ ઉપાસક છે. આખી દુનિયા અનેક પરમાત્માને આપણે પણ માનીએ, રામ કૃષ્ણને, પણ આપણો ઢાળ જગદંબા એનો એક મારે પ્રસંગ કેવો છે છેલ્લે, પછી આપણે વિજયને સાંભળશું. પણ આપણે શક્તિ ઉપાસક છીએ. ભગત બાપુના શબ્દોમાં કહીએ તો, અંધ લંપટ અને નફટ ચોરું બને, માત છોડે નહીં તોય માયા, ખોડલે ખેલવા બાળને માવડી, આજ તરછોડમાં જો ગુમાયા. શક્તિથી પર કોઈ છે જ નહીં, એનો મારે કવિ દાદની કર્મે લખાયેલો પ્રસંગ આપણે હમે ચર્ચો કરવો છે. આપ બહુ શાંતિથી સાંભળો છો એટલે. પછી માં મારો તમારો જન્મ દેનાર બેઠી, મા હોય તો મા ઈ ભલે, સીતાજી હોય તો ભલે, દ્રૌપદી હોય તો ભલે, તારામતી હોય તો ભલે, શક્તિનો જે પૂંજ છે ઈ એવો છે. એનો એક મારે આપને પ્રસંગ કેવો છે કે ચારણો એનો સહારો લીધો છે, એને શરણે ગયા છે. સાંભળજો, રામને વનવાસ મળ્યો, રામે સ્વીકારી લીધો. શક્તિનો કેવો ત્યાગ છે, શક્તિ પરમ શક્તિનું શું સમર્પણ છે એનો આ એક પ્રસંગ. રામને વનવાસ મળ્યો, સ્વીકાર લીધો. લક્ષ્મણ કે મારે તમારી સાથે આવવું છે વનમાં, તો એમ કરો માતાજીની રજા લઈ આવો. સુમિત્રા માની રજા લેવા જાય છે અને પગમે પડીને કહે છે કે પ્રભુ રામ વનમાં જાય છે તો હું પણ જાઉં. અને સુમિત્રાના શબ્દો તુલસીદાસજીની ચોપાઈમાં કહેવા હોય તો એણે શું કીધું કે જહા રામ તહા અવધ નિવાસા. અરે લક્ષ્મણ, જ્યાં રામ હોય ત્યાં જ અયોધ્યા હોય. બાપ, તાર મારી રજા લેવાની જરૂર નથી. હળી કાઢીને આવીને કીધું કે મારી માની રજા લઈ આવ્યો, એમ મહત્વની રજા લેવા જાઓ. કોની? ઉર્મિલાજીની. અને ઉર્મિલાની રજા લેવા જાય સાહેબ. શેષાય અવતાર લક્ષ્મણ કહે છે ઉર્મિલાને, સાંભળજો સાહેબ, કે રામની સાથે હું વનમાં જાઉં છું. અને ઉર્મિલા કામ કરતી કરતી આમ ઊંચું જોઈને એટલું બોલ્યા, તમે જાઓ છો? તો કે હા, સારું કર્યું, નકર હું જવાની હતી. તમે ન ગયા હોત તો ઉર્મિલી કે હું જવાની હતી, પણ તમે જાઓ છો? તો કે હા, મારી એક ઈચ્છા હશે. બોલો શું? ક્યાં વાત? મારે ઓરડે થઈને તમે જાઓ કે હું તમને વિદાય આપી શકું? ભલે, તમારે ઓરડે થઈને જઈશું. હળી કાઢીને કીધું, પ્રભુ ઉર્મિલાની રજા લઈ આવ્યો, એમ ઈવનમાં જવાનો અરખ ઉર્મિલાને ઓરડે જતા ભૂલી ગયા. રામ લક્ષ્મણ સીતાજી જયારે વનમાં જાય છે હાલતા થાય. આજની ઘડી સુધી આપણે એમ કહીએ છીએ દીવો રામ કરો, દેવ એમ કહીને દીવો રામ કરો, ફલાણા ભાઈમાંથી રામ વયો ગયો. તો દાદુભાઈ લખે છે કે જીવતો જાગતો રામ જે દી ધરતી છોડી નીકળ્યો છે, એ અવધમાં કરુણા કેવી છે. એ જેવા આમ રામ લક્ષ્મણ ને સીતાજી વનના ડગલા માંડ્યા. આ રામ કિંકરજી તો એક જગ્યાએ એમ લખે છે કે સરયુ નદીના કિનારા પછી એને વનમાંથી જ્યારે સુમંતજી પાછા વળે છે રથમાંથી ઉતર્યા, અને સીતાજી ત્રીજું ડગલું માંડે ને, તા સીતાજી એટલા કોમળ હતા, જગદંબા એવી કોમળ જ હોય, પછી 900,000 લોબડિયારી માલી કોઈ પણ હોય તો એનું હૃદય કોમળ જ હોય. એ શું બોલ્યા છે ત્રીજે ડગલે? શું બોલ્યા છે? રામને કે વન કેટલું છેટું છે હજી. ત્રીજે ડગલે સાહેબ પરસેવો વળી જાય ને વન કેટલું છેટું છે. એ 14 વરણ યારે વગડો બેઠો, એ શક્તિ સિવાય કોઈ કરી શકે નહીં. એટલે રામ લક્ષ્મણ સીતાજી વનમાં જાય, કેવી કરુણા. દાદુભાઈ લખે છે કે આજ હાલી ને રામ ને વડા.
પરિસ્થિતિ કેવી થઈ દાદુભાઈ ની કલમ એમ કે છે કે રામ વનમાં જાય છે તો હા તારે સાહેબ પ્રકૃતિ ને પણ અસર થઈ જાય છે હો પ્રકૃતિ ને અસર થાય છે સુખ અને દુઃખ ની બે ની હા પાંડુરંગ દાદાએ સ્વાધ્યાય દ્વારા મને તમને સમજાવ્યું કે છોડમાં રણછોડ છે સાહેબ તુલસીને તમે પ્રેમથી 3 મહિના પાણી પાવ આ વિજ્ઞાને સાબિત કરેલી વાત તમારા સામે કરું છું 3 મહિના તમે પ્રેમથી શ્રદ્ધાથી તુલસીને પાણી પાવા જાઓ તો 3 મહિનામાં 5 દિવસ ઓછા હોય ને તમે જાઓ ને તુલસી તમારે હામી નમશી આ વિજ્ઞાને સાબિત કરી દીધું છે સાહેબ અટાણે તો એ વખતે એ જે તોડલે તાકે ના એ તોરણ ત્રુટિયાં રે તોડલે તાકેલા રે તોરણ જોન ત્રુટિયાં દાખલો છેલી કડીમાં સાહેબ કેટલી કરુણા એ જે ભૂખે રે પેટે ગાયું બાબરી રે ગાયું ભૂખી હતી ને ખબર પડી કે રામ મનમાં ગયો છે બાંભરવા મળી છે આ હાંસભાઈમાં આપણા કચ્છના રતડિયાના ખીમશ્રીમાં મને કહેતા હતા કે સવારના 4 વાગે એને મહાપ્રયાણ કર્યું સાહેબ સાહેબ ખીમશ્રીમાના શબ્દો તમને કહું ચેતના જયારે આ ધરતી ઉપરથી જાય છે ને એ 4 વાગે પ્રયાણ કર્યું અને એના 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 બ્રહ્માંડમાંથી એનો જીવ ગયો એ જ ક્ષણે જે મોટા રતિયાળાની આજુબાજુ મને કે ભીખુદાન મામા જે મોરલા રોયા છે કાળો કકળાટ પક્ષીઓ કરી નાખ્યો સાહેબ પક્ષીઓમાં અસર થાય ભૂખે માવડીએ મેલા નારા
નારાયણ ધ્રુવ શિકાર મેલી 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 એવી ધરણી ધ્રુજી રે ધરણી ને મેલાયણ ધ્રુવ શિકાર અને વનમાં નીકળી ગયા. બનેલી એ ઘટના 12 વર્ષના વાણા વાયા રામ સીતાજી પર્ણકુટી માં રહે છે. એ વખતે લક્ષ્મણ પેરા ભરે છે. 12 વર્ષ પછી લક્ષ્મણ રામ 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 પર્ણકુટીને દરવાજે માળા પૂરી થાય અને પાછા નમન કરી અને રામ રામ કરે એવી વખતે સીતાજી બહાર આવે છે. સીતાજી એનું ખોલિયું રામના ચરણમાં મૂકી અને ભેલિયાવાળીનું રૂપ લઈને બહાર આવે છે. 9 લાખ લોબડિયારીનું રૂપ લઈને બહાર આવે છે. સાહેબ દ્રૌપદી એક રૂપ છે પણ એને અનેક રૂપ ભેલિયાવાળીના બતાવ્યા છે. સીતાજી એક રૂપ છે પણ એક જગદંબાનું રૂપ લઈને બહાર આવી અને લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ આ વાતથી આ ગીત અને એક વાતથી મારી વાત પૂરી કરું છું. લક્ષ્મણ નીંદર કેમ નથી આવતી? આ બહુ સરસ કવિતા છે સાહેબ. ગમે એટલી વાર સાંભળો, ગમે એટલી વાર ગાઓ ને તોય મજા આવે. કેમ નીંદર નથી આવતી? લક્ષ્મણ જવાબ નથી આપતા. શેષાય અવતાર કોઈથી ધ્રુજ્યા નથી સાહેબ. લક્ષ્મણ કોઈથી ધ્રુજ્યા નહીં. લક્ષ્મણ પરશુરામને પરસેવો આળી દીધા છે એવા દાખલા રામાયણમાં છે. પરશુરામને ખબર પડી કે ધનુષ તૂટ્યું અને આવ્યા અને મૈડા રાજાઓ ધ્રુજવા અને બધાને મૈડા પૂછવા, તમારું મારું નામ બોલે એટલે એમ કે ભાઈ તમારું નામ એટલે હું ભીખુદાન ગઢવી કહું ને, પણ રાજાઓ તો 3-3 પેઢીના બાપના નામ મીંડા લેવા. પરશુરામે પૂછ્યું, તમારું નામ? તો મારું નામ ભીખુદાન ગોવિંદભાઈ, ગોવિંદભાઈ રાજુરભાઈ, રાજુરભાઈ માનોરભાઈ. કારણ કે એને ખબર હતી કે મહારાજા જનકે કીધું કે હવે તમે ઘર ભેરા થઈ જાઓ, મારા સીતાજી કુંવારા રહેશે, ધરતી વિરુદ્ધ મરદ વિનાની થઈ ગઈ છે. તઈ રાજાઓ બેઠા રહ્યા હતા, એને એમ કે બેહીએ તો ખરાબ, પણ પછી ખબર પડી કે અટાણે નીકળી ગયા હોત તો ઘીરે પૂગવા આવ્યા હોત અને આ હવે મારી નાખશે. આજ આપણે એને શું કીધું? આવ્યા પરશુરામ, સાંભળજો સાહેબ, શેષાય અવતારની ઝપટ જોજો. કે જાણતા તાઈ પરશુરામ ગાવી ચડ્યા કે કોણ જાગ્યો ધનુષ તોડનારો, તારે વીર લક્ષ્મણ વધે અક્ષત્રી ને પૂછવા અર્થ શું છે કહો એ તમારો. કોને ધનુષ તોડ્યું છે મારું? લક્ષ્મણ આવ્યા હા માત્ર અમે તોડ્યું છે અને અમને અધિકાર હું પૂછવાનો તમને, અમે ક્ષત્રિયના દીકરા છીએ, હથિયાર અમને વાલા હોય. મારા ભાઈને તોડવું નહોતું પણ જોવા જ્ઞાન તૂટી ગયું. અને સાહેબ આટલી વાત કરે તા તો ક્યાંય જાય ક્રોધ એનો. આ કોણ છે આ બાળક? લઈ લે મારી આગળથી. લક્ષ્મણ કહેવાય, આગળથી લઈ જવા કરતા આંખું વીચી જાવ ને કોઈ નહીં દેખાય. હું તો નહીં દેખાઉં, બીજું કોઈ નહીં દેખાય. અને પછી ક્રોધ આસમાને જાય એ પેલા ટૂંકમાં રામે ઈશારો કરી નાખ્યો, લક્ષ્મણ જતા રહ્યો ભાઈ. આહા, આ બહુ સરસ છે. એક બાધી આવે ને બીજો કરગરી આવે, આમ જ રેવાયો. બે બાધોકડા હોય તો ત્રીજી પાળિયા થાય અને બે કરગરતા હોય તો ચોર ખપેડા ફાડી જાય. એટલે કીધું છે કે લક્ષ્મણ ભાઈ જાઓ, ઈશારો કર્યો, ઈશારામાં કીધું તમે નીકળી જાવ અહીંથી, પણ આ તો જાતો ગયો ને ખેતો ગયો. સાહેબ શું બોલ્યા? પરશુરામ સામે જોયું, પરશુરામે એમ કીધું કે આને લઈ જાવ, આ બાળકના મોઢામાં દૂધ ગંધાય છે અને મારી આગળ મને બાળ હેતા લાગશે. જાતા ગયા પણ એ માણસ જાતો જાય ને કરડી નજરીને જોતો જાય. એમ લક્ષ્મણ પરશુરામની યારે જોયું અને શું કીધું? ફેર લક્ષ્મણ વધે ફરસી દર ફડકમાં અનુભોગ ગુમાન સગડું તારું,
મેરગાવે મને ભી પ્રસંગ આરતા કુળની રીત રૂડી સંભાળું પરશુરામ એક સેકન્ડ માં તમારા રાય રાય જબડા કટકા કરી નાખું પણ લાતાર સુખ તમારે ખંભે જનોય છે એ વિપ્રની મને દયા આવે છે અમારા કુળમાં લખ્યું છે કે રઘુકુળ રીતિ સદા ચલી આવી અમારાથી ગાયને અને બ્રાહ્મણને મરાઈ ને અને આમ કઈ નીકળ્યા અને ફરશીનો ઘા કરે તો શાંત હો શાંત રઘુનાથજી હોતરે વડવીના વેર કરવું નકામું એ તમારી વેડનો કહેવાય પરશુરામ હું તો રામ છું તમારું તો નામ પરશુરામ છે મારાથી તમે મોટા છો થઈ ગઈ ખબર અવતાર થઈ ચૂક્યો છે એ લક્ષ્મણને આ સીતાજી પૂછે છે કે કેમ નિંદર નથી આવતી ભાઈ લક્ષ્મણ નથી બોલી શકતા સાહેબ નીચું જોઈને ઊભી ગયા બે વાર નીચું જોયું છે એક વનમાં મૂકવા ગયા છે તહીં નીચું જોયું છે એક વાર આ નીચું જોયું છે બોલ બાપ કેમ નિંદર નથી આવતી આ સીતાજી નથી આ પરમ તત્વ શક્તિ બોલે છે સાહેબ બ્રહ્માંડ ભાંડોડરી બોલે છે આજ કેમ નિંદર નથી આવતી નથી નથી બોલતા દાદ લખે છે આહા કે કેને મારા વિદા લક્ષ્મણ જતી ભાઈ તને નિંદરડી કેમ નાવે તને નિંદરડી કેમ નાવે લક્ષ્મણ નિંદરડી કેમ નાવે કેને મારા વિરા લખમણ જતી આવતી બાપ પેલી કડી સાંભળજો કા તો હા ફીરો રે લક્ષ્મણ એ તને સરયું નો આરો લક્ષ્મણ તને સરયું નદીનો કિનારો યાદ આવે છે અને કા તો તારી અયોધ્યા નગરી યાદ આવે એ લક્ષ્મણ વનવાસ તો મને રામને મળ્યો છે તને ક્યાં મળ્યો છે અયોધ્યા નગરી યાદ આવે છે ઉભી ગયા છે એમ નમ લક્ષ્મણ આ કે તો લક્ષ્મણ તને હા ફેરા એ ભાઈ બંધ ફેરું આ દાદ ની કલમ ની તાકાત જોજો આ તારા હૈયા ની ડાલું કોણ રે હલાવે મિત્રો યાદ આવે અયોધ્યા નગરી યાદ આવે છે સરયુ નદીનો કિનારો યાદ આવે છે નથી જવાબ આપતા સાહેબ બીજી વાર કીધું લક્ષ્મણ હવે સાંભળજો લક્ષ્મણ આ વસંત આવીને તુને એ વાહર ડોળે વસંત પવન વાય અને તું હોઈ જાય એમ નથી કીધું પણ હું શક્તિ ખુદ વસંત પવન ને હુકમ કરું કે આને તું પવન નાખ વસંત પવન તને પવન નાખે જો તું હોઈ જતો હતો સાહેબ વસંત આવીને તું એ વાહર ડોળે આ કુણા ફૂરડા તારી સેજ બિછાવે ફૂરડા ને હુકમ કરું ખુદ ફૂલ આવીને તારી પથારી કરી દેજો તું હોઈ જતો હતો અને કે તો લક્ષ્મણ એ વનના પંખીના તન મધુરા ગીત સાંભળાવે
લક્ષ્મણ તોય જવાબ નથી આપતા, કલ્પના તો કરો શું કે છે આ સરસ કડી છે. કે જગત હુવે ને મારો લક્ષ્મણ જાગે, આખી જગત જંબી ગઈ, લખમાણ જગત નો નિયંતા રામ પણ અટાણે ઝૂંપડી માં સુઈ ગયો, પર્ણ કુટી માં સુઈ ગયો. જગત હુવે ને મારો એ લખમાણ જાગે, ઈ તો મારા અંતરિયા ને અકડાવે, ઈ મારા અંતર ને વલોવી નાખે છે. લક્ષ્મણ હવે સાંભળી લે, સુમિત્રા માં યાદ આવે છે, માતાજી યાદ આવે છે, તો વાત કરી કે તો લક્ષ્મણ ના સીતાજી સુમિત્રા બની ને તન હાલરડે પરમાત્માનું પરમ તત્વ છે. હું માં બની જાઉં, સુમિત્રા બની જાઉં, પછી લક્ષ્મણ બોલ્યા છે, માં મારી આજુબાજુમાં એક સ્વપ્ન ચક્રાવા મારે છે. એક સ્વપ્ન નથી, એ હજાર હજાર સ્વપ્નના સ્વરૂપ ધરે છે અને મારી માથે ચકરાવા માંગે છે. માં બાર બાર વરથી માંડી એ સપનું જેનું માથે મારી માથે ફરી રહ્યું છે ચકરાવે, એક સપનું મારી ઉપર ચકરાવા મારી રહ્યું છે. માં માતા જાનકીજી હું જ્યાં એ આંખડી વીચું જ્યાં ઓલી ઉર્મિલા આવી મારા દ્વાર કકડાવે. હનુમાનજી પ્રશ્ન કરે છે, શું પ્રશ્ન કરે છે? માં આ બહુ સરસ પ્રસંગ છે, કેમ રોવું આવે છે? સીતાજી જવાબ નથી આપતા. અહીંયા બીજી વાર હનુમાનજી કીધું, માં મને વાત કરો, હવે દુઃખના દિવસો પૂરા થયા, હવે સુખના કાંગરા હમાં દેખાય છે અને મારી માં રોવે એ મને પહોંચ નથી. હનુમાનજી કે સીતાજી બોલતા નથી, આંખમાં એક ધારા આંસુ પડે છે. પછી પૂછે છે, માં વિભીષણને ગાદી આપી એ તમને નથી ગમતું? તો મને વાત કરો. ના ના હનુમાનજી, એવું કંઈ નથી. બીજી વાત, લક્ષ્મણ શેષાઈ અવતાર પૂછડી ઉપર પગ મૂક્યો અને ફૂફાડો માર્યો હોય તો મને વાત કરી? તો ના, એવું કઈ નથી. તો માં ને બાપ નો ઝઘડો હોય તો હનુમાનજી કે છે કે માં મને વાત કરો, દીકરો માના પક્ષમાં જાય, રામે તમને કઈ કીધું હોય તો હું તમારો પક્ષ લઉં છું. તો એ બાવડું પકડીને એટલું બોલ્યા છે માતાજી કે ના હનુમાનજી, એવું કઈ નથી, પણ આ લાલ રંગ જોઈ મને આંસુ આવે. કયો લાલ રંગ? આ ધરતી રંગાઈ ગઈ છે ને માં, એ તો તમે આવ્યા, રામ આવ્યા, અવધની પ્રજા નાચી કૂદી, અબીલ ગુલાબ લુડાડ્યો, એ લાલની ધરતી રંગાઈ ગઈ. એ જોઈને આજે એક એવો લાલ રંગ મને યાદ આવે છે. હનુમાનજી, એ લાલ રંગી રંગ એ હતો કે રાવણ મારું હરણ કરીને જાતો હતો, જટાયુ નામનું પક્ષી રામ 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 મનું કરવા અને રાવણે પાંખ કાપી અને જટાયુના શરીરમાંથી લોહી નીકળ્યું, ધરતી રંગાણી હતી ને, એ આજ મને યાદ આવે છે કે એ અહીંયા હારે હોત
જીવ તો હોત તો હારે હોત ને. પછી કે છે હનુમાનજી, માં આસુણા લુઈ નાખો, જટાયુ જીવી ગયો કહેવાય, માણી ગયો કહેવાય. રામ લક્ષ્મણ ને કાંધે ચડીને ગયો છે, દશરથ ને ચાર દીકરા હતા તો એકેયનું કાંધ નથી મળ્યું, માં જટાયુ જીવી ગયો કહેવાય. આમ જા અવધરી બજાર ની મારી પાસે રામ આવે છે, તા ઉર્મિલા આમ બારક પકડી ઉભી છે, ખોખો થઈ ગઈ છે. ઉર્મિલા, હમણાં રામ નીકળે, હમણાં વિદાય આપી શકું, રામ નું આમ કૃપા દ્રષ્ટિ ગઈ, ચેતન ભક્ત્યું. ઉર્મિલા હડી કાઢી રામના પગમાં પડીને કે છે, પ્રભુ તમે વનમાં સીધાવો, પણ વનમાંથી પાછા વહેલા વૈયા આવજો. એને ખબર નથી કે આ વનમાંથી પાછા વૈયા આવ્યા છે. એ ઉર્મિલાના સમર્પણથી લક્ષ્મણ મેઘનાથને મારી શીખ્યો છે સાહેબ, એ શક્તિ છે. પછી ઉર્મિલાની હોય, સુલોત્રાની હોય, સીતા દ્રૌપદીની હોય, કે અમે જેના દર્શન કરી આવ્યા, આ આવડની હોય. કે આવડ તારી યાન, અમે માના દર્શન કરવા, શું વાઇબ્રેશન આવે સાહેબ ને, અદભુત. આવડ તારી યાન, ઓલાલા જાણું કોઈ દિલો પેજ નહીં, પછી ભરે ડગલું જો ને ભાણ. અરે રે, ઓ તો તમણ કશ્યપ રામ, આવડ તારી ઓ લલા જાલુ કોઈ દી લોભે જ નહીં. અમારી માતાઓ બહેનો બેઠી એટલે કહું, હું થોડા સમય પહેલા વિસાવદરથી નીકળ્યો, આપણી બેનું દીકરીઓ ગીરમાંથી મયારું કરવા આવે, એમાં એક મોટી ઉંમરના માડી મારી પાસે આવીને મને કે, ભીખુદાનભાઈ તમારા મામાનો આ ભેળીઓ લખેલો છે ને, કવિ કિશનદાનજીનો. મેં કહું હા, બહુ સરસ, હું સાંભળું છું, મને ગમે છે, દુખણા લીધા મારા વિસાવદીન બજારમાં એને. પછી એણે જે વાત કરી હું બધે કહું છું, એટલા માટે કહું છું કે આમાંથી એક પ્રેરણા મળે છે. મને કે ભાઈ તો આજ શક્તિ આવડ, અને ભગત બાપુને લખવું પડ્યું કે સુની સાધ ગાવડ માત ના રવિ રાજ પણ તંબી ગયા, એ વણ મોન અમતના મારી દિવસ ક્યાં જાતા રિયા. આદિ શક્તિ આવડ ની વાત છે, પણ અટાણે ભાઈ આ કલયુગ છે ને. મેં કીધું હા માં, અટાણે અમે અટાણું કરતા, અમારે મય દૂધ દેતા લેતા વેપારીઓ અમને ખોટી કરે, ખાણ લેતા, વાર લાગે બધી બસ વહી જાય, હાલી નેહળે જવાનું હોય, પછી ઓઢણા ને છેડે ગાંઠ વાળી, અમે એટલું બોલીએ કે સુરજ આથમતો તને આવડ ની હાન છે સાહેબ, આજે નથી આથમતો, માટે ભલે રે.